શોધનના માથે હજી જીવનું જોખમ છે. એના માથેથી ઘાત હટી જ નથી. જીગર, આ શું બોલી રહ્યો છે તું? શાસ્ત્રીજી જૂઠું બોલ્યા હતા. ધ્રુતિ ભાભીના બાએ એમને ડરાવી ધમકાવીને આપણા ઘરે મોકલ્યા હતા. આપણા ઘરે આવીને જૂઠું બોલશે, લક્ષ્મી અહીંથી જતા રહેશે, અને એવું જ થયું. ધ્યોર, એવું જ થયું. એ તો બસ એટલા જ માટે લક્ષ્મીને ના પાડી હતી. હું જો લક્ષ્મીને હા પાડું તો દ્યોર, શોધનના માથે જીવનું જોખમ. મેં તો બસ એમને મેહોણા આવવાની એટલા માટે ના પાડી હતી કે દ્યોર, હું એમને કેવી રીતે હા પાડું? સાચું બોલું તો શ્રુતિ ભાભી કાયમ માટે પિયર જતા રહે. ફસાઈ ગયા છે દિયુર, ફસાઈ ગયા છે. આ શોધન અને લક્ષ્મી ફસાઈ ગયા છે. ભગવાને જે કુંડાળા બનાવ્યા છે એમની કુંડળીમાં ફસાઈ ગયા છે દિયુર. ક્યાં લઈ જાઉં હું લક્ષ્મીને માસી? ક્યાં? લક્ષ્મી અહીંથી દૂર જઈ શકે એમ છે જ નહીં દિયુર. મેહોણા તો બહુ દૂરની વાત છે. એમને મેહોણા આવવાની હા પાડું, એનો મતલબ શોધનના માથે જીવનું જોખમ. શોધન હજુ આજે લક્ષ્મી વિના અસલામત છે માસી. શોધન, તું ઠીક તો છે? લક્ષ્મીના લીધે સલામત છે.